नमस्कार दर्शक मित्रों, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 16 માર્ચ, જોઈએ આજના સમાચાર. આજથી 12 થી 14 વર્ષની વયના બાળકોને કોવિડ વિરોધી રસીકરણ કાર્યક્રમ શરૂ થયો. કચ્છમાં 1,47,000 બાળકો રસી લેવાને પાત્ર છે. નગરપતિએ ભુજમાં કાર્યક્રમની શરૂઆત કરાવી. આજથી સમગ્ર ગુજરાતમાં 12 થી 14 વર્ષના બાળકોને કોવિડ વિરોધી રસી આપવાનું શરૂ કરાયું છે. ભુજના અર્બન હેલ્થ સેન્ટર મધ્યે ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર સાથે કમલ ગઢવી તથા શીતલભાઈ શાહે આજે આ રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આજરોજ ભુજ અર્બન ખાતે રાષ્ટ્રીય રસીકરણ દિવસના નિમિત્તે 12 થી 14 વર્ષના બાળકોનું વેક્સિનેશન સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યું છે. તે અંતર્ગત આપણે અહીંયા ભુજ નગરપાલિકાના પ્રમુખ શ્રી માનનીય ઘનશ્યામભાઈ ઠક્કર સાહેબ, મહામંત્રી ભુજ જિલ્લા ભાજપ શીતલભાઈ શાહ તેમજ વોર્ડ નંબર 7ના કાઉન્સિલર શ્રી કમલભાઈ ગઢવી દ્વારા આજનું ઓપનિંગ કરવામાં આવેલ હતું. તે અંતર્ગત આજથી અહીંયા 12 થી 14 વર્ષના તમામ બાળકોને કોર્બેવેક્સ નામની વેક્સિન આપણે અહીંયાથી ચાલુ કર્યું છે. કચ્છમાં 1,47,000થી વધુ બાળકો છે જે આ રસી લેવાને પાત્ર છે. બાળકોને કોર્બેવેક્સ રસીના ડોઝ અપાય છે. 2 ડોઝ આપવાના હોય છે. પ્રથમ ડોઝ બાદ 28 દિવસે બીજો ડોઝ આપવાનો રહે છે. સમગ્ર બાબતે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પ્રેમકુમાર કન્નરે વાત કરી. જે રીતે આપણે બાળકોનું વેક્સિનેશન ચાલુ કર્યું છે, પહેલા ફેઝમાં 15 થી 17 વર્ષના જે બાળકો હતા એમને આપણે રસીકરણ કર્યું. હવે આજથી ઝુંબેશના રૂપે 12 થી 14 વર્ષના જે બાળકો છે એમાં વેક્સિનેશન ચાલુ કર્યું છે. એમાં કાર્બેવેક્સ વેક્સિન આપણે આપીએ છીએ. 20 ml વાયલ આવે છે. હવે આ 2 ડોઝ લેવાના હોય છે 28 દિવસના અંતરે, અને આપણી પાસે 50,000 ડોઝ આવી ગયા છે. ખાસ કરીને 15 માર્ચ કે તે પહેલાં જન્મેલા હોય એ બચ્ચા, આશરે ધોરણ 6 થી 8માં ભણતા તમામ બાળકોને આપણે આ વેક્સિનેશન કરવાના છીએ. કચ્છમાં આપણે વાત કરીએ તો 1,47,821 જેવા બચ્ચાઓ અંદાજિત નોંધાયેલા છે. એમાં જુદા જુદા તાલુકાની વાત કરીએ તો અબડાસા 6,511, અંજારની વાત કરીએ તો 16,044, બચાઉની વાત કરીએ તો 15,015, ભુજની વાત કરીએ તો 40,910, ગાંધીધામની વાત કરીએ તો 19,698, લખપતની વાત કરીએ તો 4,592, માંડવીની વાત કરીએ તો 15,857 છે, મુંદ્રાની વાત કરીએ તો 7,615 છે, નખત્રાણાની વાત કરીએ 10,092 છે, રાપરની વાત કરીએ તો 11,487 બાળકોની સંખ્યા અંદાજિત છે. અને આજને આપણે ઝુંબેશના રૂપે બધી જગ્યાએ ઉદઘાટન કર્યું છે. અત્યારે આપણે એ બાળકોને આપણા નક્કી કરેલા સેન્ટર એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે આપણે વેક્સિન સાઇટ ક્રિએટ કરી છે એ જગ્યાએ વેક્સિનેશન કરશું. અને ટૂંક સમયમાં આપણે જે રીતે સ્કૂલ પ્લાનિંગ હશે એ પ્રમાણે આપણે વેક્સિનેશન ફર્ધર કરશું. તો તમામ કચ્છના વાલીઓ છે એમને અપીલ કરું છું કે તમારા બાળકને, ખાસ કરીને જે 12 થી 14 વર્ષની અંદર છે અને સ્કૂલમાં ભણે છે અને સ્કૂલે ન જતા હોય એવા તમામ બાળકોને અમારા જે આ રસીકરણ કેન્દ્ર છે એમાં કોવિડની રસી લઈ અને તમારા બાળકને સુરક્ષિત કરો, જેથી કરીને ભવિષ્યમાં આ કોવિડનું કોઈ પણ ઇન્ફેક્શન કે લહેર આવે તો ત્યાં તમારું બાળક બચી શકે. એ રીતે આજથી 12 થી 14 વર્ષના બાળકોને રસી આપવાના અભિયાનનો પ્રારંભ થયો. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.